કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ક્રિસમસ પાર્ટીમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા। ડુમસ રોડ પર ક્રિસમસની પાર્ટીમાં સેંકડો લોકો માસ્ક વગર નજરે ચડ્યા હતા, જે વિડિયો વાયરલ થયો છે। કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ક્રિસમસ પાર્ટીમાં હજારો લોકો ભેગા થયા હતા। એક તરફ કોરોનાના કહેર વચ્ચે શહેરના ડુમસ રોડ પર ક્રિસમસની રાત્રે ડીજે પાર્ટીઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। આવી જ એક પાર્ટીનો વિડિયો પણ મોડી રાત્રે ફરતો થયો હતો, જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। કોરોનાના વધી રહેલા કેસોને પગલે સરકાર દ્વારા એક તરફ જ્યારે રાત્રિ કર્ફ્યુનો સમય વધારવામાં આવ્યો છે, તેમજ માસ્ક ન પહેરનારાઓ લોકોને દંડ પણ ફટકારવાનો શરૂ કર્યો છે, ત્યારે ક્રિસમસની રાત્રે મોડી રાત સુધી ડુમસ રોડ પર અલગ અલગ ડીજે પાર્ટીઓના આયોજનો જોવા મળ્યા હતા। આ આયોજનો પૈકીના એક આયોજનનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરતો થયો છે। એક તરફ જ્યારે ઓમિક્રોન વેરિયન્ટને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એક તરફ નિયંત્રણો વધારવામાં આવી રહ્યા છે, તેવા સમયે ચાલુ રહેલા આ પાર્ટીઓને લઈ વિવાદ સર્જાયો છે। ફરતા થયેલા વિડીયોમાં મોટી સંખ્યામાં માસ્ક વગર લોકો ડીજેના તાલ પર ઝૂમતા નજરે પડતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। આ વિડીયોને આધારે પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી ન હતી। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં વધતા કેસ સામે લોકોમાં માસ્ક અંગે ગંભીરતા જોવા ન મળતા પોલીસે ખાતાના ઉચ્ચ અધિકારીઓએ શહેરના 6 પોલીસ ઇન્સ્પેક્ટરોને નોટિસ ફટકારી માસ્ક અંગે રોજે રોજ કેસ કરવા માટે આદેશ કર્યો છે। શહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે પણ પોલીસ દ્વારા હજુ ઉદાસીનતા દાખવવા શહેરમાં પાર્ટીઓની મહેફિલ સજાઈ રહી છે। સુરત શહેરના ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં ડીએમડી પાર્ટી પ્લોટ ખાતે હિતુલ જોશી નામના ઓર્ગેનાઇઝર દ્વારા એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધી ઓથોરિટી પાસે એમણે એક્ઝિબિશનની જ પરમિશન લીધી હતી। પોલીસ દ્વારા પણ પરમિશન આપવામાં આવી, પરંતુ એ લોકોએ સ્થળ પર મ્યુઝિક અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ તથા કોવિડની ગાઈડલાઇનનું પાલન કરવાની શરતોનો ભંગ કર્યો હતો, એવું અમને પણ વિડીયોમાં ધ્યાને આવતા। રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત।